करजण તાલુકાના કલા શરીફ ખાતે હોસ્ટેલ તેમજ યતીમખાનાનો ઓપનિંગ સમારંભ કાર્યક્રમ યોજાયો. સૈયદ મુસ્તાક અલી બાબા સાહેબે રિબિન કાપી સંકુલ ખુલ્લું મૂક્યું હતું. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં હોસ્ટેલ તેમજ યતીમખાનાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થકી એક આંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનનો જે પાયો કલા શરીફ જેવા નાનકડા ગામમાં નાખી એક સરાહનીય કાર્ય થકી સાંપ્રત યુવા પેઢીને સુશિક્ષિત બનાવવા માટે એક ઉમદા કાર્ય કર્યું છે. જે સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિના સોપાન સર કરી યુવા પેઢી માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુફી સંત ફૈજ એકેડેમી સ્કૂલમાં દરેક સમાજના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ સ્કૂલ દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ પ્રાપ્ત કરી કરજણ તાલુકામાં શ્રેષ્ઠ સ્કૂલમાં સ્થાન પ્રાપ્ત કરી રહી છે. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિનુષભાઈ અમદાવાદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના પીંછાની કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. બંને હજરતની દુઆઓથી સોનેરી સોપાન સર કર્યું છે. આ સાથે અન્ય પ્રોજેક્ટ પણ આપણે પૂર્ણ કરીશું. હજરત મુસ્તાક અલી બાબા સાહેબની દુઆઓથી જે સ્વપ્ન કઠિન લાગતું હતું તે પૂર્ણ થયું છે. ત્યારબાદ ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહીદ અલી બાબા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે ઇમારત નિહાળી રહ્યા છો તે હજુ વધુ સુંદર બનશે. દરેક સારા કાર્યોની શરૂઆત ખૂબ કઠિન હોય છે. શરૂઆતમાં જોલી ફેલાવવી પડે છે, ભીખ માંગવી પડે છે, ખૂબ કઠિન કાર્ય છે. આ ગાથા અહીંથી શરૂ થાય છે. આજે જે કંઈ પણ થશે આ એક ક્રાંતિકારી વિચાર એ મુસ્તાક અલી બાબા સાહેબની દેન છે. સમગ્ર વિસ્તાર ખૂબ પછાત હતો એવા વિસ્તારમાં એક શિક્ષણની શુભ શરૂઆત ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ યુગમાં સૌથી વધુ જો કોઈ વસ્તુની જરૂર હોય તો શિક્ષણ છે. 2003માં અમે શાળા શરૂ કરી હતી. ગામમાં આવેલા એક નાનકડા રૂમમાં શાળા શરૂ કરી હતી. ખૂબ દયનીય સ્થિતિ આ ગામની હતી. એક મકાનમાં અમે શાળા કરી હતી. ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જ્યારે રેગિસ્તાનમાં પાણીની જરૂર હોય ત્યારે શું હાલત હોય એવી હાલત આ ગામની હતી. આજથી 20 વર્ષ પહેલાં વીજળી પણ અનિયમિત આવતી હતી. બાળકોને પ્રકાશ આપવા માટે શાળા શરૂ કરી હતી. 2.5 વર્ષ સુધી મકાનમાં શાળા ચલાવી હતી. આજે મને હર્ષ છે કે ઇમારતનું નિર્માણ થયું છે. અંતમાં મુસ્તાક અલી બાબા સાહેબે દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હજરત મુસ્તાક અલી બાબા સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહીદ અલી બાબા સાહેબ, ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી, ફારૂકભાઈ કેપી હુસેન સાલે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ સહિત કાર્યકરોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. યાકુબ પટેલ, સેડેશ ટીવી, કરજણ. આજે કરજણ તાલુકાના કલ્લા ગામે ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના શાળાકી સંકુલમાં એક હોસ્ટેલનું ઉદઘાટન કરવામાં આવ્યું. અમારા મેન્ટોર, અમારા માર્ગદર્શક પીરે તરીકત અલ્હાજ મુસ્તાક અલી બાબા સાહેબ અને અમારા MD વાહિદ અલી બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ સંકુલને એક મોટું સંકુલ બનાવવા જઈ રહ્યા છે. એમાં પહેલું અમારા એમાં પીછું આજે હોસ્ટેલનું ઉમેરાયું છે અને હોસ્ટેલમાં રહીને બાળકો અમારી શાળામાં અધ્યયન કરશે. અમારો એક વિચાર છે કે શિક્ષણ દ્વારા વ્યક્તિ, વ્યક્તિ દ્વારા સમાજ અને સમાજ દ્વારા આ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. અને એટલા માટે નીચેના બિલકુલ ગરીબ તબક્કા સુધી શિક્ષણ પહોંચે એટલે અમે આ એકદમ અંતરિયાળ વિસ્તારમાં ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફૈજ રેજ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ફૈજ ગુજરાતી મીડિયમની એક સ્કૂલ KGથી લઈને 12મા સાયન્સ સુધીની ચલાવીએ છીએ. અને હવે પછી અમારું ટાર્ગેટ આ વિસ્તારનો એક પણ બાળક નિરીક્ષર ન રહે અને તમામ કામ ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન અથવા ઇક્વિવેલન્ટ બીજા કોર્સિસના અંદર એમને એમની કેરિયર બનાવે એ માટેનો પ્રયત્ન રહેશે. અને આજે આ હોસ્ટેલના ઉદઘાટન પ્રસંગે હું મારા દાતાઓને, મારે
આ ઇન્વિટેશનનું માન આપીને, આમંત્રણનું માન આપીને આવેલા મહેમાનોનો અને મારા તમામ શુભેચ્છા